ચલો મિત્રો સ્વાગત છે ફરી એક અંદર જેમ કે આપણે ગયા વિડીયોની અંદર આપણે જોયા હતા બરાબર છે જે મેટ્રિક્સના પ્રકાર હતા બરોબર છે એ જોયા હતા હવે આ વિડીયોની અંદરથી આપણી જે મેટ્રિક્સના દાખલા કઈ રીતે આવે છે બરાબર છે કઈ રીતના હોય છે અને એને કઈ રીતના સોલ્વ કરવાના હોય છે તો એના વિશે આપણે જોઈશું અને એના દાખલા આપણે ગણીશું કે કઈ રીતે પૂછાતા હોય છે દાખલા બરાબર છે ચલો ફોર એક્ઝામ્પલ આ ટાઈપનો તમને દાખલો આપ્યો છે બરાબર છે તો આ દાખલાની અંદર આપણે શું કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણને બે મેટ્રિક્સ આપેલા છે એક એ અને એક બી બરાબર છે અને આની અંદર બરાબર ધ્યાન આપો કે અહીંયા કેટલી મતલબ અહીંયા જે પણ આંકડા છે બરાબર છે તો એનું શું કરવાનું છે મિત્રો અહીંયા આ એક છે તો આ એક સાથે એનો સરળ કરી દેવાનો છે અહીંયા શું કીધું જેમ તમને કીધું છે એ મુજબ તમારે કરવાનું રહેશે ફોર એક્ઝામ્પલ અહીંયા જે એ પ્લસ બી આપ્યા છે મતલબ કે આનો અને આનો સરળ કરો એના પછી એ માઇનસ બી આપ્યા છે એટલે કે આનો અને આનો શું કરો માઇનસ બાદ બાકી કરો એના પછી થ્રી એ માઇનસ ટુ બી કરો અને ટુ એ માઇનસ થ્રી બી કરો તો ચલો ફોર એક્ઝામ્પલ આપણે એક એક સ્ટેપ અહીંયા કરીએ ફોર એક્ઝામ્પલ આપણે જે પહેલાં લઈએ છીએ એ પ્લસ બી શું લઈએ છીએ આપણે તો અહીંયા જે આપણે પહેલું સોલ્વ કરીએ છીએ એ છે એ પ્લસ બી કરીએ છીએ બરાબર છે મતલબ આનો અને આનો સરળો આપણે કરીએ છીએ તો કઈ રીતે થશે જુઓ અહીંયા કે એ પ્લસ બી છે તો હું આનો અને આનો સરળો કરીશ બરાબર છે કઈ રીતે જુઓ કે અહીંયા વન ફોર થ્રી ટુ ટુ ફાઇવ હું પહેલાં અહીંયા એક વખત તેને લખી દઉં છું બરાબર છે કે વન ફોર થ્રી ટુ બરાબર છે આને ટુ ફાઈવ આ રીતે લખી દીધા બરાબર છે ને આને હું મેટ્રિક્સની અંદર મૂકી દઈશ એના પછી અહીંયા વચ્ચે પ્લસ કરીશ અને પ્લસ બી છે તો બી આપણો રહ્યો બરોબર છે એટલે વન માઇનસ વન માઇનસ ટુ એટલે કે માઇનસ વન માઇનસ ટુ ઝીરો ફાઇવ અને થ્રી અને વન છે તો હું આને આ રીતે અહીંયા પણ એક મેટ્રિક્સની અંદર આ બંનેને લખી દઈશ બરાબર છે તો થઈ ગયું મિત્રો આટલું આપણું કે એ પ્લસ બી કીધા હશે તો આપણે એ પ્લસ બીનું જે પણ કામ છે એ પતાવી દીધું છે નાઇટ હવે આપણે શું કરીએ જુઓ અહીંયા તેમથી કે હવે આપણે આને શું કરીશું મિત્રો અહીંયા કે આ જે વન છે એ આની સાથે સરળો કરીશું ચાર છે તો જુઓ આ વન છે એ આની સાથે બરાબર છે ચાર છે આ બેની સાથે બરાબર છે એ રીતે એમ આનું પણ આની સાથે કરીશું તો અહીંયા જે વન છે એ આની સાથે સરળો કરીએ આપણે ફોર એક્ઝામ્પલ એક મેટ્રિક્સની અંદર લખીશું કે આ મેટ્રિક્સ દોરી દીધો છે આપણે બરાબર છે અને આ મેટ્રિક્સની અંદર જ આપણે એને લખીશું કે વન પ્લસ માઇનસ વન એટલે કે વન પ્લસ આપણે વચ્ચે તો પ્લસ જ છે પણ આ માઇનસ વન છે તો આની કાઉન્સની અંદર આપણે માઇનસ વન લખીએ છીએ બરાબર છે અને એ રીતે આનો અને આનો સરવાળો થઈ ગયો હવે આનો અને આનો આનું પહેલું સ્ટેપ તો આનો પહેલું એલિમેન્ટ આ પહેલો એલિમેન્ટ તો આ પહેલો એલિમેન્ટ બરાબર આ જે સેકન્ડ એલિમેન્ટ તો આનો પણ સેકન્ડ જે એલિમેન્ટ છે એ હવે ચાર તો કે ચાર પ્લસ અહીંયા શું છે માઇનસ ટુ તો એને આપણે કાઉન્સની અંદર માઇનસ ટુ લખીશું બરાબર છે થઈ ગયું હવે જુઓ અહીંયા જરા કે અહીંયા જે આ ત્રણ છે તો અહીંયા શું છે ઝીરો છે તો કે થ્રી પ્લસ ઝીરો કરીશું બરાબર છે તો એ થઈ ગયું પછી અહીંયા બે છે ને અહીંયા પાંચ છે તો કે બે પ્લસ પાંચ કરીશું થઈ ગયું બરાબર છે પછી બે પ્લસ થ્રી છે તો અહીંયા શું કરીશું બે પ્લસ થ્રી કરીશું અહીંયા શું છે પાંચ અને અહીંયા એક છે તો કે પાંચ પ્લસ વન કરી દઈશું હું હવે જુઓ જરા કે હવે આના પછીનો આન્સર આપણો શું આવશે તો ફોર एग्जांपल હું અહીંયા રેડ બોલ પરથી લખું છું કે અહીંયા જો 1 પછી આ પ્લસ માઈનસ પ્લસ માઈનસ એટલે કે અહીંયા શું થશે પ્લસ માઈનસ માઈનસ એટલે કે 1 - 1 આવું થશે ને મિત્રો એટલે 1 - 1 એટલે શું એનો જવાબ આવશે તો કે 0 આવી જશે બરાબર છે 3 + 0 એટલે કે 3 જ થશે 3 ને 2 તો કે 5 થશે બરાબર છે જો અહીંયા પ્લસ માઈનસ માઈનસ એટલે કે 4 - 2 થશે ને મિત્રો 4 - 2 એટલે ટુ જ એટલે કે બે જ આવશે બે પ્લસ સોરી પાંચ પ્લસ બે એટલે પાંચ પ્લસ છ સાત જવાબ આવશે બરાબર છે એના પછી જુઓ અહીંયા પાંચ પ્લસ વન એટલે કે સિક્સ તો આ આપણો શું થઈ ગયો આનો જવાબ એની કે જે આપણે તમને અહીંયા સ્ટાર્ટિંગમાં કીધું છે કે એ પ્લસ બી મેળવો તો આપણે એ પ્લસ બી મેળવ્યા શું કર્યું મિત્રો કે જે પણ આનો પહેલો એલિમેન્ટ આનો પહેલું એન્ટ જે પહેલો એલિમેન્ટ છે એનો સરળ કર્યો બીજો એલિમેન્ટ તો એનો પણ બીજું એલિમેન્ટ એ રીતે આનો પહેલાં જે સેકન્ડ એલિમેન્ટ મતલબ આ રીતે ગણીએ તો જેમ જેમ આ છે એમ ધારો કે આનો વચ્ચેનો અહીંયા તો આનો પણ વચ્ચેનો અહીંયા લીધો બરાબર છે એટલે કે બે બાજુ જેમ સરખા સરખા છે એ રીતે બેનેનો સર સરવાળો આપણે કરી બરાબર પહેલાં આ રીતે લખવાના અને આનો પછી સરળો કરીને લાસ્ટમાં આ રીતે મેટ્રિક્સના ફોર્મમાં તમારે દર્શાવવાના રહેશે તો એક આ ટાઈપનો મતલબ આપણે જે આ પહેલું જ અહીંયા સોલ્વ કર્યું છે એ પ્લસ બી હવે આપણે જોઈએ એ માઇનસ બી જોઈએ બરાબર છે તો મિત્રો હવે જે આપણે છે જે સેકન્ડ નંબરનો આપણું એલિમેન્ટ છે એ છે વન માઇનસ બી સોરી એ માઇનસ બી તો એ માઇનસ બી આપણે કરીશું બરાબર છે તો આપણે પહેલાં એ પ્લસ બી કર્યા છીએ હવે આપણે એ માઇનસ બી કરીશું તો એ માઇનસ બી કઈ રીતે થશે કે જેમ કે આપણે આની અંદર ખાલી પ્લસ કર્યું છે તો એની અંદર ખાલી માઇનસ કરી દઈશું તો મેં ડાયરેક્ટલી અહીંયા શું લગાવી દીધું છે માઇનસ લગાવી દીધું બરોબર છે તો ચલો હવે આના પછી શું સ્ટેપ આવશે કરીશું ખાલી એક તમારે મેટ્રિક્સ દોરવાનું રહેશે એક મોટો બરાબર છે કે જેની અંદર આપણે ઇઝી લઈને એને લખી શકીએ છીએ તો ફોર એક્ઝામ્પલ મેં આ રીતનો દોરી દીધો છે હવે આપણને ખબર છે કે આનો પહેલો એલિમેન્ટ તો આનો પહેલો એલિમેન્ટ આનો સેકન્ડ અહીંયા મતલબ આ બીજો તો આનો પણ અહીંયા બીજો બરાબર એ રીતે તમારે કરવાનું રહેશે તો અહીંયાથી આ પહેલો આમાંથી મતલબ આ રીતે તો આની નથી પણ આ જે બીજા નંબરનો બરાબર છે તમે જેમ ગણો એમ પણ મતલબ આ એના જે આપણે જેમ કહીએ છીએ લાઇનમાં સરખા હોવા જોઈએ તો કે આ જે લાઇન છે આ કોલમ છે એનો બીજો તો આ કોલમ છે એનો બીજો બરાબર છે એ રીતે હોવા જોઈએ હવે અહીંયા જુઓ કે અહીંયા માઇનસ કરવાનું છે તો ચાલો આ વન તો કે વન પછી માઇનસ તો આજે વચ્ચેવાળું માઇનસ પછી અહીંયા જો આમાંથી આ બાદ કરો બરાબર છે એટલે કે આ માઇનસ મૂક્યું અને આ ઓલરેડી પહેલાંથી જ માઇનસ છે એટલે એને આપણે કાઉસની અંદર લખીશું તો કે માઇનસ વન બરાબર છે હવે અહીંયા મિત્રો વચ્ચે માઇનસ બીજું નહીં આવે બરાબર છે હવે ડાયરેક્ટલી આનું અને આનું કરીશું તો કે આ ચાર તો કે આ ચાર એનું માઇનસ આપણું જે આ મેન ફોર્મ છે પછી આ માઇનસ ટુ છે એ પોતે જ માઇનસ છે તો એને માઇનસનો આપણે અલગ કાઉસની અંદર લખ્યા છે એના પછી આ ત્રણ પછી આ ઝીરો તો કે થ્રી માઇનસ ઝીરો બરાબર છે પછી બે અને અહીંયા પાંચ તો કે બે માઇનસ પાંચ બરાબર પછી અહીંયા બે અને અહીંયા ત્રણ તો કે બે માઇનસ ત્રણ પછી અહીંયા પાંચ અને અહીંયા વન એટલે કે પાંચ માઇનસ વન બરાબર છે હવે મિત્રો લાસ્ટ જવાબ શું આવશે આપણો ફાઇનલ કે અહીંયા આપણો જવાબ શું આવશે કે જુઓ અહીંયા કે વન આ જો માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે વન પ્લસ વન થશે ને મિત્રો વન પ્લસ વન એટલે કેટલા બે થાય બરોબર છે એટલે અહીંયા આપણે બે લખી દઈશું જો અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરોબર છે ગુણાકાર છે એટલે મિત્રો પ્લસની નિશાની આવશે બરાબર છે એટલે કે ચારની બે કેટલા થશે મિત્રો છ થશે ને ત્રણ માઇનસ ઝીરો એટલે ત્રણમાંથી ઝીરો ઘટવા એટલે કે ત્રણ જ વધશે માંથી મિત્રો માઇનસ પાંચ જાય મતલબ કે બેમાંથી પાંચ જાય કેટલા વધશે તો કે માઇનસ ત્રણ વધશે કેટલા વધશે માઇનસ ત્રણ વધશે બરાબર છે પછી બેમાંથી જો ત્રણ જાય તો કે માઇનસ વન વધશે બરાબર છે પાંચમાંથી વન જાય તો કેટલા વધશે ખાલી ચાર વધશે તો આ આપણો થઈ ગયો મેટ્રિક્સનો આન્સર બરાબર છે તો આ થઈ ગયો આપણો જવાબ બરાબર તો આ રીતે મિત્રો આપણે જો માઇનસ હતો એ માઇનસ કરી દેવાના આ બંનેને માઇનસ કરી દેવાના પ્લસ છે તો બંનેને પ્લસ કરી દેવાના બરોબર છે હવે મિત્રો એના પછીનું એક તમને આ ટાઈપનું આવ્યું છે કે થ્રી એ માઇનસ ટુ બી તો આગળ ત્રણ છે એટલે શું તો કે ત્રણ એ સાથે ત્રણ કેવા છે તો ગુણાકારની અંદર છે તો આપણે એ પણ ટ્રાય અહીંયા કરી જઈએ તો હવે મિત્રો અહીંયા આપણે જે થ્રી એ માઇનસ ટુ બી છે એ આપણે ગણીએ બરોબર છે તો થ્રી એ માઇનસ ટુ બી છે એ અહીંયા આપેલું છે કે ત્રીજા નંબરનું છે કે એ સોલ્વ કરો બરાબર છે તો હું અહીંયા ડાયરેક્ટલી જે આ જે છે આ મેટ્રિક્સ આપણને આપેલા છે એ આપણે લખીએ તો કઈ રીતે લખી છે અહીંયા તમે જુઓ જરા કે અહીંયા જે થ્રી છે એ મિત્રો થ્રી શું છે થ્રી અને એ વચ્ચેનો સંબંધ શું છે ગુણાકારનો છે બરાબર છે આપણે એને ગુણાકારની અંદર રહેવા દઈશું પછી અહીંયા મેટ્રિક્સની અંદર શું લખીશું જે અહીંયા મેટ્રિક્સ આપણને આપેલો છે એ શું છે જે આપેલો છે એ જ આપણે લખીએ એમાં વધારો કે સુધારો કરતા નથી જેમ છે એમ જ લખીશું તો શું છે વન ફોર થ્રી ટુ ટુ ફાઈવ બરાબર છે તો એનો એ જ અહીંયા લખી દઈશું વન ફોર થ્રી ટુ અને ટુ ફાઇવ બરાબર છે હવે નવું આપણે અહીંયા જોઈએ જરા કે અહીંયા જે માઇનસ છે તો આપણે માઇનસ લખ્યા છે અહીંયા ટુ છે તો અહીંયા ટુ લખ્યા એના પછી અહીંયા બી બીમાં શું છે માઇનસ વન માઇનસ ટુ ઝીરો ફાઇવ થ્રી વન બરાબર છે તો એનો એ જ અહીંયા લખીએ છીએ નો ચેન્જ બરાબર છે તો માઇનસ ટુ ઝીરો ફાઇવ અને થ્રી અને વન થઈ ગયું બરાબર છે તો આ થઈ ગયું આટલું બરાબર તો મિત્રો હવે જુઓ અહીંયા તો હવે આની અંદર શું કરીશું આપણે તો અહીંયા જે ત્રણ છે અહીંયા ત્રણ તમને બાર દેખાય છે મતલબ ત્રણ શું છે આના ગુણાકારની અંદર છે તો આપણે શું કરીશું ત્રણ આ બધાના કેવારે ત્રણ બરોબર છે જેટલા અંદર બધા એલિમેન્ટ છે બધાના ત્રણ તો છે જ તો આપણે શું કરીશું ત્રણના બધી સાથે ગુણાકાર કરી દઈશું બરાબર છે તો ચાલો આપણે ગુણાકાર કરીએ શું અહીંયા આવશે તો કે ત્રણનો અહીંયા બધા જે એલિમેન્ટ છે એની સાથે ગુણાકાર કરીએ ત્રણ એકા તો કે ત્રણ થશે ચાર તરી તો કે બાર થશે ત્રણ તરી નવ થશે ત્રણ દુ છ થશે અહીંયા ત્રણ દુ છ થશે ત્રણ પંચા પંદર થશે તો એક આપણો આ મેટ્રિક્સ તૈયાર થઈ ગયો બરોબર છે ત્રણ પણ નીકળી ગયા બરાબર છે તો જો આ રીત થઈ ગયું હવે અહીંયા જો માઇનસ છે તો આપણે માઇનસ લખાઈ દીધા પછી અહીંયા ટુ છે તો ટુને પણ આપણી બધી સાથે જે અહીં અંદરના એલિમેન્ટ છે બધા એલિમેન્ટ સાથે એનો ગુણાકાર કરી દઈએ છીએ પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો કે અહીંયા જો માઇનસ ટુ છે હું માઇનસ ટુ છે અને માઇનસ એમને એમ રાખું છું અને બે છે એને પોઝિટિવ ગણું છું મતલબ જે બે છે એ પોઝિટિવ છે એની આગળ જે માઇનસનું નિશાન છે હું હાલ એને ગણતો નથી બરોબર છે એટલે આપણે એટલે માઇનસ લખ્યું છે હું બે છે અને પોઝિટિવ ગણું છું અને બધી સાથે એનો ગુણાકાર કરું છું જો તમે એને માઇનસ ગણશો તો અહીંયા બે એકા બે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને જેને પોઝિટિવ ગણશો તો આનો આન્સર માઇનસ આવશે કઈ રીતે અહીંયા જુઓ જરા કે હું અહીંયા મેટ્રિક્સની અંદર લખીશ બરાબર છે કે બે એકા બે પણ આનો જે માઇનસ છે એટલે માઇનસ બે જવાબ આવશે બરાબર છે તો માઇનસ બે આ પણ જો માઇનસ તમે ગણશો અને અહીંયા જો પ્લસ લખશો તો બે એકા બે એટલે પ્લસ થઈ જશે બરાબર છે તમે પ્લસ પ્લસનું ખાલી તમે જે નિયમ છે એને અહીંયા ફોલો કરશો એટલે તમને કમ્પ્લીટ થશે પછી અહીંયા જુઓ કે બે દુ ચાર એટલે કે અહીંયા જે માઇના માઇનસ છે એટલે એને જ માઇનસ ચાર લખીશું પછી અહીંયા બે ઝીરો ઇન ટુ એટલે કે ઝીરો થશે બે તો દસ એટલે કે માઇનસ દસ થશે બરાબર છે ના હવે મિત્રો અહીંયા શું થશે પ્લસ દસ થશે બરાબર છે આનું પ્લસ કરું છું અહીંયા નિશાન કરતો નથી કેમ કે હું પોઝિટિવ ગણું છું એટલે બે પંચે દસ થશે હવે નવું બે તરી છ થશે તો અહીંયા સિક્સ બરાબર છે બે એકા તો કે બે થઈ ગયા બરાબર છે ચલો નવું આટલું ક્લિયર થઈ ગયું છે હવે મિત્રો આના પછીનું સ્ટેપ આપણે લખીએ તો જુઓ અહીંયા અહીંયા હવે આપણે શું કરીશું તો કે હવે અહીંયા જુઓ ખાસ ધ્યાન આપવો આવે જેમ કે આપણે આગળ માઇ એ માઇનસ બી કર્યા તો એ રીતે આને આમાંથી આમાં બાદ કરી દઈએ બરાબર છે તો ચલો અહીંયા માઇનસ છે તો માઇનસ રાખીએ ચલો થ્રી તો કે થ્રી આ માઇનસ તો આ માઇનસ અને આના માઇનસ તો કે અહીંયા માઇનસ જો તમે અહીંયા માઇનસ નહીં કરો તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કે અહીંયા મતલબ કે લાસ્ટમાં તો એ જેમ થવાનું છે એની રીતે એ થઈ જશે પછી ચાલો આનું અને આનો આપણે માઇનસ કરીએ તો હવે આનો અને આનો કરીએ ચલો બાર તો કે અહીંયા બાર લખ્યા અને અહીંયા આપણું આ જે વચ્ચેવાળું માઇનસ છે એ તો માઇનસ આવશે જ બરાબર છે અને અહીંયા જે આ માઇનસ ચાર છે એ માઇનસ ચાર અહીંયા કાઉન્સની અંદર થોડા લખી દઈએ બરાબર છે ને એક અહીંયા આગળ આખો આપણો એક મોટો જે મેટ્રિક્સ છે એ બનાવી દઈએ કે જેથી કરીને અંદર જે બધું છે એ સમાઈ જાય બરાબર છે ચલો આ બનાવી દીધો ચલો નવ હવે સેકન્ડ એલિમેન્ટ જોઈએ તો કે આ નવ માઇનસ ઝીરો તો કે નાઇન માઇનસ ઝીરો પછી છ માઇનસ દસ તો કે છ માઇનસ દસ બરાબર છ માઇનસ છ તો કે છ માઇનસ છ પંદર માઇનસ ટુ તો કે પંદર માઇનસ ટુ રાઇટ ચલો ના લાસ્ટની અંદર શું કરીશું જુઓ બરાબર છે તો લાસ્ટની અંદર આપણે એના અંદર જે પણ છે એના માઇનસ કરી દઈશું તો કે થ્રી માઇનસ માઇનસ અહીંયા છે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે કે ત્રણ ને બે પાંચ થઈ જશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ બાર ને ચાર સોળ થઈ જશે નાઇન માઇનસ ઝીરો એટલે કે નાઇન જ વધશે છ માઇનસ દસ છ મતી માઇનસ મતલબ દસ જાય કેટલા વધે તો કે માઇનસ ચાર વધશે છ માંથી છ જશે તો ઝીરો વધશે પંદર માંથી બે જશે તો મિત્રો તેર વધશે બરોબર છે તો આ આપણો આવી ગયો આન્સર બરોબર છે શું આવી ગયો આન્સર ર તો બરાબર છે આ રીતે મિત્રો દાખલા હોય છે અને બહુ સિમ્પલ દાખલા છે ખાલી એક બે હોય તમે એની ગણતરી કરશો એટલે તમને ક્લિયર થઈ જશે જે પણ તમને અહીંયા પ્લસ અહીંયા જે ગુણાકારની સંબંધ છે તો આપણે એને ગુણાકાર કરી દઈશું બરોબર છે એ જ રીતે અહીંયા જે નેક્સ્ટ અહીંયા જે તમને આપેલું છે મિત્રો અહીંયા આ ટાઈપનું હતું અહીંયા તમે જોઈ શકો છો બીજું જે સેકન્ડ ફોર આપેલું શું છે ટુ એ માઇનસ થ્રી બી તો આ તમે જાતે ગણી અને મતલબ જાતે ગણવાની જે કોશિશ કરજો બરોબર છે જેથી કરીને તમને કમ્પ્લીટ થઈ જશે હવે ખાલી શું કરવાનું છે કે અહીંયા આગળ આપણે જેમ ત્રણ ગણ્યા છે એમ બે ગણવાના છે અહીંયા જેમ કે આપણે બે ગણ્યા છે એમ તમારે ત્રણ ગણવાના છે બીજું કશું કરવાનું છે નહીં મિત્રો બહુ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે બરોબર છે તો ચાલો આના પછીના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ મિત્રો જે આવા એક્ઝામ્પલ છે જીટીયુની એક્ઝ જે એક્ઝામ્પ હોય છે એની અંદર આ પૂછાયેલા એમ અમુક જે દાખલા છે બરોબર છે જેથી કરીને તમને ક્લિયર થશે ચાલો આના પછીના કોઈ એક્ઝામ્પલ છે આપણે જોઈએ હવે મિત્રો એક દસમા નંબરનું જે એક્ઝામ્પલ છે કંઈક આ ટાઈપનું એક્ઝામ્પલ છે એમાં તમને એ અને બી આપેલું છે અને તમને એવું કીધું છે કે આની અંદરથી ફોર એ પ્લસ થ્રી સી ઇક્વલ ટુ બી છે તો દેન ફાઇન્ડ ધ મેટ્રિક્સ સી તો મેટ્રિક્સ સી ફાઇન્ડ કરો તો કઈ રીતે કરીશું આપણને એકદમ આ ઇઝી દાખલો છે અને આ જીટીયુની એક્ઝામની અંદર પૂછાયેલો દાખલો છે બરાબર છે તો આપણે જરા ચેક કરી લઈએ છીએ કે કઈ રીતે આનો આન્સર આવશે તો આપણે પહેલું જે ઇક્વેશન આપેલું છે અહીંયા લખી દઈએ છીએ કે ફોર એ પ્લસ થ્રી સી પ્લસ બી આપેલા છે તો આપણે જે ફોર એ પ્લસ થ્રી સી પ્લસ બી છે એને જ અહીંયા પહેલું એક ઇક્વેશન બનાવીએ છીએ અને આપણને આપેલું જ છે એમ કે બરાબર છે તો એ જ લખીએ અહીંયા કે ફોર એ બરાબર છે પ્લસ થ્રી સી ઇક્વલ ટુ બી તમને અહીંયા આપેલા છે તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે આપણે મેટ્રિક્સ સી ફાઇન્ડ કરવાનું છે તો જેની અંદર આપણે અહીંયા થ્રી સી છે તો આ થ્રી સીને આપણે કરતાં બનાવીશું તો આપણે ધારો કે થ્રી સીને કરતાં બનાવીએ અને બી છે એ અહીંયા રહેશે બરોબર છે ને અહીંયા ચાર છે મિત્રો અહીંયા આપણે આ બાજુ લઈ જઈએ એટલે કે ચાર છે એ માઇનસ થઈ જશે નહીં ફોર એ થઈ જશે બરોબર છે ક્લિયર થયું છે મિત્રો કઈ રીતે થયું છે કે અહીંયા થ્રી સી છે એને આપણે કરતાં બનાવ્યા છે ઇક્વલ ટુ છે અને આગળ જે એની બાજુ બી થાય તો એમને એમ જ આપણે રાખ્યા છે અને એની જે આ ફોર એ આ બાજુ હતા એને આપણે ઉલટાઈ અને આ બાજુ લઈ ગયા છે એટલે આ બાજુ પ્લસ હતા એને આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા છે બરોબર છે એટલે આપણે જેને ફાઇન્ડ કરવાનો છે એને આપણે કરતાં બનાવી દીધો છે લેક ઇક્વેશન છે કંઈક આ ટાઈપનું આપણું થ્યુ છે તો હવે આ ઇક્વેશનની અંદર જેમ કે આની જે કિંમત આપી છે જેટલા આપ્યા છે એ આપણે આની અંદર મૂકીએ છીએ ફોર એક્ઝામ્પલ થ્રી સી છે તો અહીંયા થ્રી સી હું હાલ નહીં લખું બરોબર છે ડાયરેક્ટલી હું એમ લખું છું કે આ થ્રી સી છે આગળ થ્રી સી લખેલા જ છે ઓલરેડી તમે નહીં લખો બરોબર છે પણ હું ડાયરેક્ટ શું લખું છું બીની જગ્યાએ જે બી મેટ્રિક્સ છે એ આની કિંમત લખું છું અને ફોરની જગ્યાએ ફોર રાખું છું અને એ છે એની જગ્યાએ એની કિંમત લખું છું કઈ રીતે ફોર એક્ઝામ્પલ તમે જોશો એટલે ક્લિયર થશે કે અહીંયા જે બી છે તો બી કયો મેટ્રિક્સ છે એ હું અહીંયા લખી દઉં છું કે ફોર એક્ઝામ્પલ જે બી છે એ આપણું મેટ્રિક્સ છે આ કે સત્તર માઇનસ વન અને ત્રણ માઇનસ ચોવીસ માઇનસ વન અને માઇનસ સોળ બરાબર એના પછી માઇનસ સાત વન અને વન આ મિત્રો છે એ આપણું બી મેટ્રિક્સ છે બરાબર છે એ થઈ ગયું તો મેં આને શું કર્યું બી લખ્યો પછી માઇનસ છે તો આપણે માઇનસ લખ્યા ચાર છે તો ચાર ને એમ રાખ્યા બરોબર છે આપણે ખબર છે આગળ જો ચાર છે જેમ કે આપણે આગળના દાખલાની અંદર જ હાલ જોયું છે કે માઇનસ ચાર હશે તો આપણે એને બધા જ અંદર છે એની સાથે ગુણી દઈશું બરાબર છે એના પછી શું કીધું છે એ કીધું છે આપણને શું કીધું છે અહીંયા એ તો એ શું છે ટુ માઇનસ વન ઝીરો તો એ જ લખી દઈશું ટુ માઇનસ વન ઝીરો બરાબર છે થ્રી ટુ માઇનસ ફોર ફાઈવ વન અને નાઇન બરાબર છે આ થઈ ગયું મિત્રો આટલું ન ક્લિયર જુઓ અહીંયા શું કર્યું છે આપણે કે જે તમને અહીંયા ફોર એ આપેલો છે તો ફોર લખ્યા છે એ છે એની એની કિંમત લખી છે અને મિત્રો જે બી છે એ એની જગ્યાએ આપણે બીની કિંમત લખી દીધી છે ના હવે જે અહીંયા થ્રી સી છે એને હું એમ જ રાખું છું મતલબ આગળ બરાબર છે હવે આપણને ખબર છે ચાર છે એની સાથે આપણે ગુણાકાર કરી દઈએ છીએ બરાબર છે એટલે એના પછીનું શું ઇક્વેશન આવશે એ હું એને અહીંયા સાઈડમાં લખું છું બરાબર છે ક્યાં લખું છું અહીંયા સાઈડની અંદર લખું છું બરાબર છે જેથી કરીને અહીંયા પેજની અંદર આપણે લાસ્ટમાં સારી રીતે લખાય તો ના હું તમારે જે નીચે જ લખવાનું છે અને બરોબર છે પણ હું અને સાઇડની અંદર લખું છું તો ના હું અહીંયા અહીંયા લખીશ તો એને શું થશે મિત્રો આ જે છે એમને એમ રહેશે બરાબર છે એટલે કે સત્તરના સત્તર રહેશે એ માઇનસ વન છે ત્રણ છે બરાબર છે અહીંયા માઇનસ ચોવીસ છે માઇનસ વન છે અહીંયા સોળ છે માઇનસ અહીંયા માઇનસ સેવન છે અહીંયા વન છે અને અહીંયા પણ વન છે બરાબર એ થઈ ગયું નાવ જુઓ અહીંયા મેટ્રિક્સ બનાવી દીધો છે બરોબર છે હવે અહીંયા જે માઇનસ છે તો હું અહીંયા માઇનસ લખું છું બરોબર છે એ માઇનસ લખ્યા એટલે હવે મિત્રો આપણે શું કરી દઈશું કે આનું આ માઇનસ લખ્યા એટલે એવું ચાર આપણું પોઝિટિવ જ છે એમ માનવાનું જો તમે એની માઇનસ સાથે લાવો છો તો તમારે પ્લસ કરવાનું બરાબર પણ આપણે માઇનસ છે માઇનસ રાખ્યા હવે ચાર છે આનો ગુણાકાર કરી દઈએ જે સંખ્યા છે દે ચાર દુ તો કે અહીંયા આઠ થશે ફરી ચાર મા ચાર એકા માઇનસ ચાર અને આ માઇનસ છે એટલે વન એટલે માઇનસ ચાર થશે ચાર શૂન શૂન્ય થશે બરોબર છે અહીંયા ચાર તરી બાર થશે અહીંયા ચાર દુ આઠ થશે અને ચોખ્ખું ચોખ્ખું અહીંયા સોળ થશે કેમ કે આ માઇનસ છે માટે એના પછી અહીંયા લખીએ કે ચાર પંચા વીસ થશે બરોબર છે ચાર એકા ચાર થશે અને નવ ચોક છત્રી થશે બરોબર છે આ થઈ ગયું આટલું મિત્રો હવે તો નાવ અહીંયા આટલું થઈ ગયું છે બરાબર છે આટલું થઈ ગયું ચાલો શું કરીએ બધાને અહીંયા ગુણાકાર સાથે દર્શાવી દે ચાર તરી બાર ચાર ચાર તરી બાર બરાબર ચાર દુ આઠ ચાર ચોક ચોખ્ખું માઇનસ સોળ ચાર પંચોવીસ ચાર એકાદ ચાર અને નવ ચોક છત્રીસ હવે આપણે શું કરીએ જે અહીંયા છે એને આપણે બાદ બાકી કરી લઈએ બંનેની બાદ બાકી કરી લઈએ છે બરોબર છે તો બાદ બાકી કરી કરીશું ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા કે બાદ બાકી છે આપણે અહીંયા કરીએ બરોબર છે તમારે સ્ટેપ વાઇઝ લખવાના પણ હું શું છે જ્યાં કે અહીંયા તમને કમ્પ્લીટલી જગ્યા થાય મિત્રો તમારે લખવાની અંદર એકદમ તમને દેખાવાની અંદર ઈઝી રે માટે હું એમને સાઈડમાં લખું છું બરાબર છે તો હવે નવું આપણે જોઈએ કે સત્તર માઇનસ આઠ કરીએ બરોબર છે એટલે કે સત્તર માઇનસ આઠ બરાબર છે પછી શું છે અહીંયા જો આવે અહીંયા ત્રણ આવી ગયા છે બરાબર ત્રણ એલિમેન્ટ આપણે જે આગળ જોયા એમાં બે જ એલિમેન્ટ આ ટાઈપના હતા તો આમાંથી અહીંયા જે પહેલું છે એ પહેલું બરોબર છે આનું આની સાથે બીજાનું બીજી સાથે અને ત્રીજાનું અહીંયા ત્રીજા સાથે કરી દેવાનું બરોબર છે એટલે તમને કોઈ ડાઉટ એમાં રહે નહીં ચાલો તો અહીંયા સત્તર માઇનસ આઠ કર્યા આવે માઇનસ વનમાંથી માઇનસ ચાર કાઢીશું તો અહીંયા થોડું આપણે અહીંયા લાંબુ અહીંયા લખીશું બરાબર છે માઇનસ વનમાંથી આ માઇનસ અને આ માઇનસ ચાર એટલે કે આ માઇનસ છે એ આ માઇનસ અને આ માઇનસ છે ચાર છે એને આપણે કાઉન્સની અંદર માઇનસ ચાર લખીશું હવે અહીંયા થ્રી પણ બીજો પણ એલિમેન્ટ છે તો એ થ્રી તો કે થ્રી એમ લખ્યા આ માઇનસ છે તો આપણે માઇનસ કર્યું અને લાસ્ટમાં શું છે ઝીરો તો કે એની અંદર ઝીરો કાઢી દીધા બરાબર છે નાવ ક્લિયર હવે નાવ સેકન્ડ અહીંયા ચોવીસ છે પણ શું છે માઇનસ ચોવીસ છે બરાબર છે તો માઇનસ ચોવીસ આપણે એને કાઉન્સમાં લખીએ પછી આમ ફરી માઇનસ છે તો માઇનસ છે અહીંયા બાર છે તો આની અંદરથી આપણે બાર કાઢવાના રહેશે બરાબર છે અને આને આપણે શું કરીએ છીએ એક મેટ્રિક્સની અંદર લખીએ બરોબર છે જેથી કરીને તમને દેખવાની અંદર પણ ક્લિયર રહે સમજવાની અંદર પણ બરાબર છે પછી આ માઇનસ વન અને માઇનસ અને એમાંથી આપણે કાઢીશું અહીંયા જો મિત્રો અહીંયા તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ બરાબર છે ક્યાંય આડા લખાવું ના જોઈએ માઇનસ માઈનસ માઇનસને આઠ કાઢો બરાબર છે તો આપણે માઇનસ વન અહીંયા માઇનસ કરીએ છીએ આમાં કાઉન્સ કરી દઈએ છીએ અને અહીં આઠ છે એ આઠ કાઢી દઈએ છીએ તમને ખબર જ છે કઈ રીતે કાઢવાનું છે એટલે નો ટેન્શન માઇનસ સોળ એટલે માઇનસ સોળ બરાબર છે ફરી આ માઇનસ આનું મેન માઇનસ અને આનું જે છેલ્લું એલિમેન્ટ તો વચ્ચેનું પણ આનું છેલ્લું એલિમેન્ટ એટલે કે માઇનસ સોળ બરાબર છે એ પણ મિત્રો માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ લખીશું અંદર બરાબર છે આ માઇનસની મિત્રો ભૂલ થાવી જોઈએ નહીં જો એક પણ માઇનસની ભૂલ થઈ તો આખો દાખલો તમારો ખોટો પડશે બરોબર છે એટલે માઇનસ તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે નવ માઇનસ સાત માઇનસ અને વીસ બરાબર છે તો એ આપણે લખીએ અહીંયા તો કે અહીંયા છે માઇનસ સાત બરાબર છે હું એને કાઉસમાં લખીશ પછી માઇનસ કરીશ અને અહીંયા જે વીસ છે એ અહીંયા વીસ લખી દઈશ એના પછી અહીંયા વન છે તો વન લખીશ માઇનસ લખીશ અને ચાર લખીશ ફરી વન છે ફરી માઇનસ છે અને અહીંયા છત્રીસ છે મિત્રો આની અંદર ભૂલ થવી જોઈએ નહીં બરોબર છે આ માઇનસ માઇનસની અંદર જો તમારી ભૂલ થઈ જાય તો તમારો દાખલો ખોટો પડવાની બહુ શક્યતા છે એટલે છે કેમ કે આ જે છે એ માઇનસ ઉપર બહુ ડિપેન્ડ છે બરાબર છે તો નવું હવે આપણે આનું જે પણ સોલ્યુશન છે એ લાવી દઈએ કરી દીધા આનું કરીશું બરાબર છે તો હવે જુઓ અહીંયા કે આપણે અહીંયા આગળ જ મતલબ અહીંયા સી થ્રી તો લખવાના જ છે બરાબર છે અથવા તો સી થ્રી નથી થ્રી સી છે બરાબર છે થ્રી સી લખીશું અહીંયા પણ થ્રી સી જ લખીશું અહીંયા પણ થ્રી સી જ લખીશું હવે અહીંયા જુઓ કે આમાં સત્તરમાંથી જો આઠ જાય મિત્રો તો કેટલા વધશે જો સત્તરમાંથી આઠ જાય એટલે નવ વધશે રાઈટ કેટલા વચ્ચે નવ તો આપણે નવ લખી દીધા હવે મિત્રો એના પછી અહીંયા માઇનસ વન આ માઇનસ માઇનસ પ્લસ બરાબર છે એટલે કે ચાર થઈ ગયા પ્લસ અને અહીંયા માઇનસ એટલે કે ચારમાંથી માઇનસ વન જાય એટલે અહીંયા ત્રણ વધશે મિત્રો આ તમે જાતે કરશો એટલે તમને ખબર પડશે કઈ રીતે કર્યું છે બરાબર છે તો એ ત્રણ વધ્યા એના પછી ત્રણમાંથી ઝીરો જાય એટલે ત્રણ વધશે પછી અહીંયા માઇનસ ચોવી અને અહીંયા માઇનસ બાર એટલે માઇનસ માઇનસ પ્લસ બરાબર છે એટલે કે પણ માઇનસ રસ અહીંયા થઈ જ મતલબ માઇનસ રહેશે કેમ કે અહીંયા સરળ આપણે કરીએ છીએ એટલે માઇનસ માઇનસ પ્લસ પણ માઇનસ તો ચોવી જે મોટા છે એનું આપણે નિશાન રાખીશું અને ચોવીસ પ્લસ બાર એટલે કે છત્રી થશે તો અહીંયા છત્રી થઈ ગયા પછી અહીંયા જુઓ માઇનસ માઇનસ પ્લસ આઠ ને એક નવ પણ કહેવા માઇનસ નવ બરાબર પછી અહીંયા જુઓ માઇનસ માઇનસ સોળ આ માઇનસ ને અહીંયા અંદર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા માઇનસ સોળ પ્લસ સોળ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે સોળમાંથી સોળ જાય તો ઝીરો રાઇટ જુઓ પછી અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ વીસની સાત આવી પણ કેવા તો માઇનસ સત્તી આવી બરાબર છે તો માઇનસ આવી લખ્યા પછી વન માઇનસ ફોર એટલે કે કેટલા વધશે માઇનસ ત્રણ મોટા કોણ છે એ રાખવાનું તમારે એટલે ચાર છે મોટા છે એની આગળ કયું નિશાન છે તો એ ચાર એટલે ચારની આગળ કયું નિશાન છે તો કે એ માઇનસ છે બરાબર છે આમ વધે છે ત્રણ બરાબર તો ચલો એ કર્યું પણ ક્યારે આ કરવાનું મિત્રો મોટાનું જે માન છે ક્યારે રાખવાનું કે જ્યારે હોય છે ત્યારે ગુણાકારની અંદર એ માઇનસ માઇનસ હોય તો પ્લસ થઈ જશે તો આપણે પ્લસ લખવાનું હોય છે વન માઇનસ છત્રી તો એકમાંથી છત્રી જાય મતલબ છત્રીની અંદરથી આપણે એક ગાડીએ તો કેટલા વચ્ચે પાંત્રીસ પણ કેવા માઇનસ પાંત્રીસ રાઈટ તો ચાલો આટલું તમારે થઈ ગયું આપણે ખાલી શું કર્યું છે આમાં કશું કર્યું નથી ગુણાકાર કર્યો છે બરાબર છે અને અહીંયા બાદ બાકી કરી છે રાઈટ ચલો આટલું સ્ટેપ ક્લિયર થઈ ગયું છે અને અહીંયા આપણે શું છે આ સી અહીંયા થ્રી સી છે શું છે થ્રી સી રાઈટ ચલો અહીંયા થ્રી સી છે હવે આના પછી મિત્રો સ્ટેપ આપણે શું કરીશું ખાલી કશું જ કરવાનું નથી અહીંયા તમને શું દેખાય છે થ્રી સી બરાબર છે શું છે થ્રી સી છે તો આપણે ધારો કે સી રાખીએ છીએ શું કરીએ છીએ અને સી રાખીએ છીએ અને ત્રણ છે એ આના ગુણાકારની મતલબ આના નીચે લઈ જઈએ તો આને કઈ રીતે લખીએ એ જરા આપણે ધ્યાન રાખીશું અહીંયા કે અહીંયા આપણું જે છે એ થ્રી સી છે શું છે થ્રી સી છે પણ મને સી એકલો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું કીધું છે કે ફાઇન્ડ મેટ્રિક સી બરાબર છે ફાઇન્ડ ધ મેટ્રિક્સ સી તો આપણે સી ને કરતાં બનાવીએ અને ત્રણ છે એને અલગ રાખીએ કે ફોર એક્ઝામ્પલ હું આને આમ કરીશ કે અહીંયા આ જે થ્રી સી હતા એને ખાલી સી લખીશ બરાબર છે શું લખીશ ખાલી સી હવે મિત્રો શું કરીશું અહીંયા જે આપણે આ જે લખ્યા છે આ નાઇન છે માઇનસ છત્રીસ છે એ બધા છે તો એને આપણે શું કરીશું કે કાં તો તમે એમ લખી શકો છો કે સી છે એને આના અહીંયા છેદમાં તમે લઈ જાવ છો બરાબર છે મતલબ આખો છે એના અહીંયા આખાના ડિવાઈડની અંદર તમે આ જે સી છે એને સી એમ રાખો છો ત્રણ છે ગુણાકાર છે એટલે મિત્રો ગુણાકારો ક્યાં જશે આખો છેદ હોય એના નીચે જશે ત્રણ અહીંયા જે આ નીચે છે ત્રણ તો આ ત્રણ કેવા બધાના છેદની અંદર નીચે 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 બધાને આવી જશે બરાબર છે તો આપણે એ રીતે કરીએ અથવા તો એને ડાયરેક્ટલી પર્સનલમાં પણ આપી દઈએ તો ચાલે તો ફોર એક્ઝામ્પલ આપણે બધાને પર્સનલમાં આપી દઈએ બરાબર છે તો ચલો એને પર્સનલમાં આપું તો કરી થશે અહીંયા જોઈશું કે અહીંયા એક મેટ્રિક્સ બનાવી દઈએ આપણે સ્ટાર્ટિંગની અંદર બરાબર છે અને નાઇન ડિવાઈડ બાય થ્રી બરાબર છે તો કે નાઇન ડિવાઈડ બાય થ્રી બરાબર છે પછી થ્રી ડિવાઈડ બાય થ્રી તો કે થ્રી ડિવાઈડ બાય થ્રી થ્રી ફરી ત્રણ છે તો ફરી ત્રણના છેદમાં ત્રણ બરાબર એ રીતે કરી માઇનસ છત્રીના છેદમાં ત્રણ બરાબર માઇનસ નવના છેદમાં ત્રણ ઝીરોના છેદમાં ત્રણ માઇનસ સત્યાવીસ છે તો એના છેદમાં પણ ત્રણ માઇનસ ત્રણ છે એના છેદમાં પણ ત્રણ માઇનસ પાંત્રી છે એના છેદમાં પણ ત્રણ ચાલો બધાને ત્રણ વડે ભાગી દીધા બરાબર છે આ ત્રણ હતા એના આપણે બધાને સેપરેટ આપી દીધા રાઈટ ચલો આ રીતનું કંઈક થશે હવે મિત્રો આના પછી શું સ્ટેપ આવશે ચાલો આના પછી ધારો કે જે પણ અહીંયા અંદર ઉડે છે તેને આપણે ઉડાડી દઈશું બીજું શું કરીશું આપણે ખબર છે ભાગાકારની અંદર જેટલું ઉડતું હોય એટલું તો આપણે ઉડાડીએ બરાબર છે ચલો આપણે એ જ અહીંયા કોશિશ કરીએ છીએ કે કેટલું ઉડે છે બરાબર ચલો નવ અહીંયા આપણે સી લખીશું ઇક્વલ ટુ કરીશું અહીંયા એક મેટ્રિક્સ બનાવીશું બરાબર છે કે જે જવાબ આવશે એને આપણે અહીંયા અંદર લખીશું રાઇટ તો ચાલો નવ ભાગ્યે તમે ત્રણ કરો એટલે શું થાય ત્રણ તો એ એટલે ઉપર ખાલી કેટલા વધશે ત્રણ વધશે એ ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ એટલે ત્રણ એકા ત્રણ એટલે એક જ આવશે અહીંયા પણ શું થશે ત્રણ ભાગ્યા ત્રણ એટલે વન જ થશે ત્રણ ત્રણ ઉડી જશે બરાબર પછી અહીંયા છત્રીસ છે તો બાર તરી છત્રી ઉપર ખાલી શું વધશે બાર પણ કહેવા માઇનસ પછી અહીંયા ત્રણ તરી ન ઉપર ત્રણ વધશે પણ કહેવા માઇનસ ત્રણ ઝીરો ડિવાઈડ બાય થ્રી બરાબર છે એટલે ઝીરો ભાગ્યા ત્રણ કરી એટલે આન્સર શું આવશે ઝીરો જ આવે ખબર છે આપણને માઇનસ સત્યાવીસ ભાગ્યા ત્રણ એટલે નવ તરી સત્યાવી એટલે માઈનસ ઉપર 9 થશે ત્રણ ભાગ્યા ત્રણ એટલે વન પણ અહીંયા માઇનસ વન છે બરાબર છે અહીંયા કેમ કે ઉપર માઇનસ છે એટલે માઈનસ મૂકવાનું પાંત્રીસ ડિવાઈડ બાય ત્રણ કરો માઇનસ છે આ ઉપર પાંત્રીસ પણ એનો આપણે ભાગ મતલબ ભાગ પડતો નથી તો કશો વાંધો નહીં જે છે એમના એમ મૂકી દઈએ તો કે પાંત માઇનસ પાંત્રીસ ડિવાઈડ બાય થ્રી આ તમને જે સી ફાઇન્ડ આઉટ કરવાનું કીધો છે એ અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી દીધો છે કે સી છે એક આ ટાઈપનો મેટ્રિક્સ હશે બરોબર છે તો આ રીત તમને કોઈ પણ આપી શકે છે મિત્રો અહીંયા રકમ ચેન્જ કરીને અહીંયા અહીંયા થ્રી થ્રી એ આપી શકે થ્રી સી છે એન જગ્યાએ ફાઇવ સી આપી શકે ઇક્વલ ટુ બી છે બીજ જગ્યાએ ટુ બી પણ આપી શકે છે તમારે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એને કરતાં બનાવી અને ઇક્વેશન છે કંઈ આ ટાઈપનું કરીને તમારે એમાં કિંમત મૂકીને સોલ્વ કરી દેવાનું છે અને આ જે આવા એક્ઝામ્પલ છે આ દાખલા છે એ જીટીયુની એક્ઝામની અંદર પૂછાય છે રાઈટ તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી આ બધા જે એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરજો બરોબર છે અને મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી કરીને જે પણ અપડેટ હશે જે તમને નવા વિડીયો મતલબ આવતા રહેશે એની તમને માહિતી મળતી રહેશે અને WhatsApp અને ટેલિગ્રામ જે ગ્રુપ છે એમાં જોઈન થજો જેથી કરીને હું તમને જે તમે તમે મેથ્સનું જે પણ બેઝિક મેથેમેટિક્સ હોય કે જે પણ અપડેટ્સ હોય એનું તમને ત્યાં જે પણ કંઈ હશે વિડીયો શેર કરીશ અને તમને જે મટિરિયલ હશે મેથ્સનું હોય કે જે પણ હોય એ તમને ત્યાં સેન્ડ કરવામાં આવશે જેથી કરી તમે આરામથી પાસ અને સારા માર્ક્સ પણ લઈ શકો છો અને વિડીયોને મેક્ઝિમમ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમારા મિત્રો છે એ પણ આ વિડીયોને જોઈ એ મેથ્સમાં બહુ સારા માર્ક્સ લાવી શકે છે તો આઈ હોપ કે તમને આ વિડીયો છે એ સરસ લાગ્યો હશે બરાબર છે